સુરતના સચિનાપાલી ગામમાં બનેલી ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવવા હવે કમર કસી હોય તેવી રીતે ડ્રેનેજ લાઇન, પાણી લાઇન અને વીજ લાઇન કાપી રહી છે. ત્યારે સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી આ વિસ્તાર ખાલી કરાવવા માટે અધિકારીઓ અને પોલીસ મથામણ કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોનો સવાલ પણ વ્યાજબી લાગી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે, અમને અલગ અલગ જગ્યા ફાળવી આપો, અમે અહીંથી નીકળી જશું. જો અમે રોડ પર રહીશું તો અમારી દીકરીઓની અને અમારા બાળકોની સલામતી શું? ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલામાં કોઈ દખલગીરી કરે અને થાળે પાડે. સુરતના સચિના પાલી ગામમાં થોડા દિવસ પહેલા એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું, જેમાં 7 લોકોના દટાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર સફાળ ઉજાગ્યું છે અને જ્યાં પણ જર્જરિત બિલ્ડિંગો અને આવાસો આવેલા છે તે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જોકે અગાઉ પણ પાલિકા દ્વારા અનેક વખત જર્જરિત બિલ્ડિંગો અને મકાનો મામલે નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. મકાન માલિકો અને ત્યાં રહેતા લોકો જગ્યાઓ છોડવા ન માંગતા હોવાથી આ જર્જરિત જોખમ ભરેલી બિલ્ડિંગો હજુ પણ યથાવત દેખાઈ રહી છે. ત્યારે સચિનના કંસાળ વિસ્તારમાં આવેલા સ્લમ બોર્ડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો બનાવવામાં આવ્યા હતા. 35 વર્ષ જૂના આ મકાનો હવે જર્જરિત થઈ ગયા છે, જેથી મહાનગરપાલિકા દ્વારા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ મકાનો ઉતારી પાડવા માટે તેને ખાલી કરાવવા નોટિસો આપવામાં આવી છે. પરંતુ ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે તમે અમને મકાન ખાલી કરવાની વાત કરો છો તો અમને બીજી જગ્યાએ મકાન ફાળવી આપો, અથવા તો અમે ભાડેથી રહેવા જઈએ તો ત્યાંનું ભાડું અમને કરી આપો. ગુજરાત સ્લમ બોર્ડ સાહેબ સે આજ મીટિંગ હુઆ, સબ જીતને રહેવાસી હૈ વો લોગ અપને સ્લમ બોર્ડ કે પંચામૃત મેં આયે મંદિર કે પાસ જો ઉન્હોને જો મીટિંગ લિયા ઉન્હોને બોલ દિયા આપ અપને સુવિધા આપ ખુદ કરો, આપકે ખુદ કા પૈસા લગા કે આપ કહીં ભી ખાલી કરકે તો હમારે સે નહીં હોગા, તુમ્હારા જો મકાન હૈ વો કહીં જાયેગા નહીં, લેકિન હમારી પબ્લિક કી ઇતની આવશ્યકતા પર હૈ નહીં તો વો લોગ અપને ખુદ કે પૈસે સે કહીં ઘર લેકે રુક સકે. હમારે જબ તક વો ઘર નહીં દેગે યા કોઈ હમારા ભાડા નહીં દેગે જબ તક હમ લોગ સ્લમ બોર્ડ કે અંદર મર જાયેગે, લેકિન તો ખાલી કરને વાલે હૈ નહીં. સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતા એક મહિલા જણાવે છે કે અમને ઘર ખાલી કરવાનું કહે છે. અમને કહે છે કે આ બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે, જો અમે અહીંથી ચાલ્યા જશું તો અમારી પાસે બીજો કોઈ પણ આશરો નથી, અમે રોડ પર રહીશું તો અમારા દીકરા દીકરીઓની સલામતી શું? અત્યારે અમને ફક્ત છત નમી પડવાનો ડર છે, પરંતુ જો અમે રોડ પર રહીશું તો ન બનવાની ઘટનાઓ અમારી સાથે બની શકે છે. અમે એક ટંક જમી શકીએ એટલું જ અમારી પાસે છે. અને આ અધિકારીઓ કહી રહ્યા છે કે તમે 50-75% પૈસા ભરો, અમે ક્યાંથી લાવીએ? અમે સરકારની વાત માનીએ છીએ, પરંતુ સરકાર અમારી સામું જોતી નથી. જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ અમારા ઘરે આવીને બેસે છે, અને આજે અમે આટલી મુસીબતમાં છીએ તો કોઈ પણ સ્થાનિક નેતાઓ કે કોર્પોરેટરો ફરક્યા પણ નથી. તો આનો સીધો મતલબ એવો જ છે કે ફક્ત અમે વોટ માટે છીએ, અમારી અસુવિધા કે અમારું દુઃખ કોઈ પણ જોવા માટે કે જાણવા માટે તૈયાર નથી. સચિન સ્લમ બોર્ડ મેં હમરા જો ગુજરાત હાઉસિંગ બોર્ડ કા રૂમ હૈ વો સાહેબ આકર હમકો બોલે થે ઓર તુમ લોગ સબ પૈસા ભરો પૂરા 50% ભર દો તો હમ લોગ આપકો રૂમ દેંગે બના કે ઇધર હી દેંગે, મતલબ અભી હમ 50% હમ ભર દિયે હૈ મગર હમારા કુછ ભી નહીં કિયા એસએમસી વાલા આકે હમકો જો એસએમસી વાલા આકે હમકો ઇતના તકલીફ દેતે હૈ કભી પાણી કાટ દેતે હૈ કભી લાઇટ કાટ દેતે હૈ. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ ગરીબ છીએ, જો મરવાની જ બીક હોય તો અમે અહીં જ મરી જશું, કેમ કે બીજો કોઈ આશરો નથી, અને જો અધિકારીઓ કંઈ નથી કરી શકતા તો અમને શા માટે બાંહેધરી આપે છે કે તમે પૈસા ભરો? અમારી પાસે ખાવાના પૈસા પણ ખૂટે છે અને તમે હવે ઘરના પૈસા ભરવાનું કહો છો. કે સાહેબ આ કે ધમકી દે કે ગયા અગર આપ ખાલી નહીં કરેગે તો પોલીસ કાર્રવાઈ કરકે આપકો ખાલી કરાયગે, જો આપકો સુવિધા કરની હે આપ આપને જેબ કે પૈસે સે કરો યા તો ખાલી કરકે આપકો જા જાના હે વહાં જાઓ, વોટ કે ઓફિસ વાલે કે પાસ મકાન હે સુડા મે જા યે હાઉસ ઇસમે હે હાઉસિંગ મે સુડા મે મકાન ખાલી હે ઉસમે દે સકતે હે યે સાઈનાત મે હે આવાસ ઉસમે ખાલી હે વો ઉસમે દે સકતે હે હર જગહ પે ખાલી, લેકિન વો લોગ દેના નહીં ચાહતે બોર્ડ વાલે પ્રશાસન વાલે આતે હે વો પરેશાન કરતે હે કોઈ પાવર કાટતા હે કોઈ પાણી કાટતા હે, જબ બોર્ડ વાલે ને ક્યા બોલા કે પૈસા ભર દો આપ આપ 75% પૈસા ભરોગે દસ્તાવેજ કરોગે તો આપકો 100% હમ રૂમ દિલાયગે. અત્રે ઉલ્લેખનીય છે કે જર્જરિત બિલ્ડિંગોમાં રહેવું જોખમી છે, પરંતુ રોડ પર રહેવું આના કરતા પણ વધારે જોખમી સાબિત થાય છે.
આ મધ્યમ વર્ગીય પરિવારો માટે અધિકારીઓ, નેતાઓ, કોર્પોરેટરો અને પ્રશાસન તાત્કાલિક કોઈ નક્કર નિર્ણય કરે જેથી આમના બાળકો અને માતાઓ દીકરીઓને રોડ પર ભટકવું ના.